સલોનીમાં આજે દર્શકોને કહી દીધું છે કે તમે આજે આ રસોડે સરસ મજાનો પીઝા બેઝ અને પીઝા બનાવતા શીખવાડવાના છો. સૌથી પહેલા આપણે લોટ બાંધશું. એના માટે એક કપ મેંદો લીધો છે. એમાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું લઈએ છીએ. બે ચમચી દહીં લઈએ છીએ. એક ચમચી બેકિંગ પાવડર લઈએ છીએ. 5 ચમચી બેકિંગ સોડા લઈએ છીએ, એટલે કે ખાવાનો સોડા જે આપણે રેગ્યુલર ઘરમાં વાપરતા હોઈએ છીએ એ જ છે આ. એ 5 ચમચી લઈએ છીએ. તેલ 2 મોટી ચમચી લઈએ છે. અને પાણીથી લોટ બાંધીએ છે. આપણે જ્યારે ઈસ્ટનો ઉપયોગ ના કરીને બેકિંગ સોડા, બેકિંગ પાવડર અને દહીંનો ઉપયોગ કરીએ છીએ ત્યારે ડો જે આપણે બાંધીએ એમાં કંઈ ફરક હોય છે ખરો? હા, એટલે તમે ઈસ્ટ વાપરો અને બેકિંગ સોડા અને બેકિંગ પાવડર વાપરો, થોડો ફરક આવી જ જાય એમાં. કેમ કે ઈસ્ટથી પ્રૂ થાય એકદમ, અને બેકિંગ સોડા અને બેકિંગ પાવડરથી એટલું પ્રૂ નહીં થાય. થોડું રાઈસ થાય, થોડું ના થાય, પણ તમને ખાવામાં બિલકુલ ખબર નહીં પડે કે તમે આમાં ઈસ્ટ નથી વાપરી. બસ તો પછી બીજું શું જોઈએ? ઈસ્ટ વાપરો કે ના વાપરો, પીઝા ડો બની જાય છે ને એ મહત્વ એ મહત્વનું છે. આનો લોટ કેવો બાંધીશું આપણે? મીડિયમ. આપણે જો પરોઠાનો બાંધીએ છે ને એવો જ, કેમ કે આપણે આને રેસ્ટ આપવાના છે. અડધો કલાક માટે રેસ્ટ આપીએ ને એટલે થોડો ફૂલી જશે, એટલે ફૂલે એટલે થોડી એમાં ઢીલાશ આવી જ જાય. જો કદાચ પહેલેથી ઢીલો રાખે તો પછી આપણને તો વણવામાં તમને પ્રોબ્લેમ થાય. 1 કપ મેંદામાંથી કેટલા પીઝા બેઝ બની જાય? 4 થી 5, સાઇઝ ઉપર ડિપેન્ડ છે. ઓકે, પણ 4 થી 5 તો તમે મીડિયમ સાઇઝના બનાવો તો બની જ જાય. અચ્છા, જો લોડ બંધાઈ ગયો છે. આ મેંદો છે એટલે થોડું હાથમાં ચીટકે જ. જેટલો મસળી એટલી હાથમાંથી નીકળી જાય. થોડું તેલ લેવાનું છે. આમાં આપણે બહુ વધારે ખાસ મસળતા નથી ના. હવે આને અડધો કલાક ઢાંકીને હુંફાળી જગ્યાએ રહેવા દેવાનું છે. ઓકે, હવે આપણે પીઝા ટોપિંગ માટેનું મેરિનેશન રેડી કરીએ. હા, કેમ કે આપણે આજે પનીર ટિક્કા પીઝા બનાવવાના છે. ઓકે, પનીરને ટુકડા કરી લઈએ છે. આ 50 ગ્રામ પનીર લીધું છે. હા, 1 શિમલા મરચું લીધું છે, એને આવી રીતે ચોરસ કટ કરી લીધું છે. 1 કાંદો લીધો છે, એને આવી રીતે કાપી અને એની પાખડીઓ એક એક અલગ કરી લીધી છે. 1 નાનો કાંદો લીધો છે મીડિયમ સાઇઝનો. 2 ચમચી દહીં લઈએ છે. દહીં થોડું જાડું લેવાનું, હંકડ લેશો તો પણ ચાલશે. 1 ચમચી ગરમ મસાલો લઈએ છે. આમાં તમે પાવભાજીનો મસાલો પણ નાખી શકો, એ પણ બહુ સરસ લાગે છે. જે ફ્લેવર ભાવતું એ પ્રમાણે તમે મસાલો એડ કરી શકો. તંદૂરી મસાલો પણ આમાં તમે એડ કરી શકો. મીઠું લઈએ છે સ્વાદ પ્રમાણે. લાલ મરચું લઈએ છે 1/2 ચમચી. હળદર લઈએ છે 5 ચમચી. અને હવે બધું મિક્સ કરી લઈએ છે. હવે એમાં આદુ લસણની પેસ્ટ લઈએ છે 1 ચમચી. કસૂરી મેથી લઈએ છે 1 ચમચી. એને આવી રીતે હાથમાં લઈ અને મસળીને નાખવાની છે. કસૂરી મેથીથી ફ્લેવર બહુ સરસ આવે છે. હવે સરખું મિક્સ કરી લઈએ. અડધો કલાક માટે એને મેરિનેટ થવા દઈએ છે. પીઝા બનાવી લઈએ. હા, પીઝા નહીં, પીઝા બેઝ. 1 મોટો લુઓ લેવાનો છે. તને થીન ક્રસ્ટ ખાવા છે ને? હા, તો મોટો લુઓ લઈએ છે. હા, મોટો પીઝા બનશે. હા, ને સરખી રીતે આવી રીતે કૂણવી ને પછી લેવાનો. પીઝા વણતી વખતે હંમેશા મકાઈના લોટનો જ ઉપયોગ કરવાનો. અચ્છા, એવું કે? એનાથી છે ને વણાશે બી સરસ, અને જ્યારે બેક થશે ને ત્યારે ટેસ્ટ પણ આનો મકાઈના લોટનો થોડો સારો લાગે છે. અચ્છા,
નહીતર આપણે જનરલી કેવું હોય કે મેંદાનું જ અટામણ લઈને વણતા હોઈએ. હા, પણ મકાઈના લોટથી વણાય છે બી સરસ ને એનું ટેક્સચર બી બહુ ફાઇન આવે છે. વણાઈ ગયો છે એને કાંટા ચમચીથી ઉપર કાણા પાડી દે જેથી ફૂલે નહીં. હા, હવે એને તવા પર ધીમા ગેસે ચડવા દઈએ છે. હા, પલટાવી દઈએ આને. જો, હા, એકદમ સરસ. તમે જેમ કહ્યું કે મકાઈના લોટથી અલગ ટેક્સચર જ સરસ આવી ગયો છે. અને અંદાજિત આમ કેટલી વાર લાગે છે થતા? 2 મિનિટ, એટલે 2 મિનિટ આ બાજુ અને 2 મિનિટ આ બાજુ, કેમ કે પછી પણ આપણે પાછો એને કરવાના છે ટોપિંગ મૂકીને, એટલે વચ્ચે વચ્ચે ચેક કરતું રહેવાનું. હા, કે બળી ન જાય. હા, હવે આપણા જે વ્યુઅર્સ છે ને એ લોકોને કમ્પ્લેન નહીં રહે કે મારા ઘરે ઓવન નથી તો હું પિઝા બેઝ કેવી રીતે બનાવું. જે લોકોને મેંદો અવોઈડ કરવો હોય એ લોકો ઘઉંનો બનાવી શકે આવી રીતે પિઝા બેઝ? ઘઉંનો બનાવી શકે, મલ્ટીગ્રેન આટાનો બનાવી શકે. અચ્છા, પિઝા બેઝ તૈયાર થઈ ગયો છે. હવે ટોપિંગ તૈયાર કરી દઈએ. હા, 1 ચમચી તેલ લઈએ છે. હવે આને તવા પર લઈ લઈએ છે. 1-1 છૂટા કરી અને ફાસ્ટ ગેસ પર થવા દઈશું. હા હા, ફાસ્ટ ગેસ પર, કે જસ્ટ આપણે આને ખાલી સોતેજ કરવાના છે. આજે ગ્રિલરના માર્ક્સ છે આવી ગયા. યસ, જો સુગંધ કેટલી સરસ આવે છે આની. યસ, અને તો રેપમાં ભરીને ખાઈએ ને તો પણ બહુ સરસ લાગે. હવે એને આવી રીતે હલાવી દઈએ. હા, એ બધી બાજુથી સરસ ગ્રિલના માર્ક્સ આવી જાય. સરસ ગ્રિલના માર્ક્સ આવી જશે. જો, વેજીટેબલ્સ ગ્રિલ થઈને રેડી છે. હવે ટોપિંગ કરી લઈએ. હા, એના માટે સૌથી પહેલા પિઝા સોસ લગાવશું. આ પિઝા સોસ તમે કેવી રીતે તૈયાર કર્યો છે એ પણ હું તને બતાવીશ, થોડી વાર ખમી જા. અચ્છા, અહીંયા બનાવીને બતાવવાનું? યસ. અરે બહુ જ સરસ, કારણ કે આમાં કેવું થાય છે કે ઘણી વખત બહુ અલગ અલગ જગ્યાએ આપણે ટેસ્ટ કરીએ ને તો બધી જગ્યાએ પિઝા સોસ એનો બહુ જ અલગ અલગ ટેસ્ટ આવતો હોય છે, અને જ્યારે ઘરે બનાવીએ ને તો આપણે જે બી બહાર બધા ખાધો હોય ને એમાંનો એક પણ ઘરે તો જાતે બને જ નહીં. આજે હું બનાવીશ ને પછી તું કહીશ કે હવે હું બહારથી નહીં લાવું. અચ્છા, ઘરે જ બનાવીશ. હા હા, સારું, ચલો હવે થોડી રાહ જોઈ લઉં હું. હા, હવે ઉપર પિઝા ચીઝ લઈએ છે. અત્યારે કઈ ચીઝ લઈ રહ્યા છે? અત્યારે મિક્સ છે, મોઝરેલા અને પ્રોસેસ. ઓકે, બંને મિક્સ લીધા અને બંને મિક્સ જ લેવાના, તો એનો ટેસ્ટ અને ટેક્સચર બંને ખૂબ સરસ આવે છે. કારણ કે મોઝરેલામાં કેવું થાય છે કે આપણને જે ટેક્સચર જોઈતું ને કે આમ ખેંચીએ તો પેલી જે ચીઝના તાતણા થતા હોય જોવું આપણને બહુ જ ગમે, પણ એનો ટેસ્ટ નથી આવતો. હા, એટલે જ બંને મિક્સ લેવાના હોય છે. પિઝા મસાલો છે એ એડ કરીએ છે. તૈયાર કરેલું ટોપિંગ, ગ્રિલિંગ ટોપિંગ, હા, એ લઈએ છે. ફરીથી ઉપર પિઝા ચીઝ લઈએ છે. હા, આ પિઝા તું ઘરે બનાવીને ખાઈશ અને અત્યારે ચાખીશ તો પછી તું એમ કહીશ કે હું બારે ઓર્ડર નથી કરતી. પિઝા મસાલો લઈએ છે. હવે એને 2 મિનિટ માટે ઢાંકી અને તવા પર થવા દઈએ. ઓકે, ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી રેવા દઈએ. હા, બહુ જ સરસ સુગંધ આવી રહી છે. હા, હવે કટ કરી લઈએ ને.
જો કટિંગનો કેવો સરસ ક્રિસ્પીનો અવાજ આવે છે. હા, ઉપરથી થોડો પીઝા મસાલો નાખીએ છે. પીઝા મસાલાની અંદર બધું જ આવી જાય છે, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, બધું જ હોય છે, એટલે તમને પછી અલગથી કાંઈ નાખવાની જરૂર નથી હોતી, પણ સ્પાઈસી જોતું હોય તો તમે એડ કરી શકો. હા, તો હેલી તને ભાવે એવા થીન ક્રસ્ટ પનીર ટિક્કા પીઝા તૈયાર છે, અને આપણા દર્શકો માટે પણ. પનીર ટિક્કા પીઝા બનાવવા માટે જોઈ છે. પીઝા બેઝ બનાવવા માટે મેંદો 1 કપ, મીઠું સ્વાદ અનુસાર, દહીં 2 ચમચી, બેકિંગ પાવડર 1 ચમચી, ખાવાનો સોડા 5 ચમચી, તેલ 2 મોટી ચમચી, પાણી જરૂર મુજબ. ટોપિંગ બનાવવા માટે જોઈ છે પનીર 50 ગ્રામ, સમારેલા કેપ્સિકમ 1 નંગ, સમારેલી ડુંગળી 1 નંગ, દહીં 2 ચમચી, ગરમ મસાલો 1 ચમચી, મીઠું સ્વાદ અનુસાર, લાલ મરચું 1/2 ચમચી, હળદર 5 ચમચી, આદુ લસણની પેસ્ટ 1 ચમચી, કસૂરી મેથી 1 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે મકાઈનો લોટ અટામણ માટે, તેલ 1 ચમચી, પીઝા સોસ જરૂર મુજબ, મોઝરેલા અને પ્રોસેસ ચીઝ જરૂર મુજબ, પીઝા મસાલો જરૂર મુજબ. પનીર ટિક્કા પીઝા બનાવવાની રીત. પનીર ટિક્કા પીઝા બનાવવા માટે સૌપ્રથમ એક બાઉલમાં મેંદો, મીઠું, દહીં, બેકિંગ પાવડર, બેકિંગ સોડા, તેલ અને પાણી લઈ મિક્સ કરી પીઝા માટેની કણક તૈયાર કરી લો. હવે તેની ઉપર તેલ લગાવી તેને કેળવી લો. હવે કણકને ઢાંકીને 30 મિનિટ માટે હૂંફાળી જગ્યા પર રેસ્ટ કરવા મૂકો. હવે બીજા બાઉલમાં પનીર, કેપ્સિકમ, ડુંગળી, દહીં, ગરમ મસાલો, મીઠું, લાલ મરચું અને હળદર લઈ મિક્સ કરી તેમાં આદુ લસણની પેસ્ટ, કસૂરી મેથી લઈ મિક્સ કરી 30 મિનિટ માટે મેરિનેટ થવા દો. હવે રેસ્ટ આપેલી કણક લઈ તેમાંથી લુઓ કરી મકાઈના લોટનું અટામણ લઈ પતલી રોટલી વાળી કાંટા ચમચીથી કાણા પાડી તવા પર મૂકી બંને બાજુથી શેકી લો. હવે પીઝા ટોપિંગ બનાવવા માટે ગ્રીલ પેનમાં તેલ લઈ મેરિનેશનનું મિશ્રણ મૂકી ગ્રીલ માર્ક્સ આવે ત્યાં સુધી તેને થવા દો. હવે પીઝા બેઝ લઈ તેની ઉપર પીઝા સોસ લગાવી મોઝરેલા અને પ્રોસેસ ચીઝ પાથરી ઉપરથી પીઝા મસાલો ભભરાવો. હવે ગ્રીલ કરેલા ટોપિંગને લઈ ફરીથી ચીઝ અને પીઝા મસાલો ભભરાવો. હવે પેનમાં ઢાંકણ ઢાંકીને ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી થવા દો. હવે સર્વિંગ ડિશમાં લઈ કટ કરી ઉપરથી પીઝા મસાલો ભભરાવી સર્વ કરો. તો તૈયાર છે પનીર ટિક્કા પીઝા.